नमस्ते विद्यार्थी मित्रों, आपणे बे चेप्टर भणी गया स्थित विद्युतना। हवे चेप्टर नंबर 3 प्रवाह विद्युत। तो प्रवाह विद्युत विषे तमे धोरण 10 पण भणी गेला छो अने एमांथी पण केटलीक वातो आवानी छे। तो विद्युत प्रवाह आपणे जोईए तो क्यांक कुदरती घटनाओमां पण प्रवाह जोवा मळतो होय छे। दाखला तरीके क्यांक वीजळी पड़े त्यारे आकाशमांथी वादळमांथी जमीन तरफ अथवा शून्य जे हवा छे एमां हवामां वादळमांथी जमीन तरफ विद्युत प्रवाहनुं वहन थतुं होय छे। पण आ जे प्रवाह छे ए प्रवाह क्षणिक होय छे अथवा तो स्थायी होतो नथी। એ ક્ષણિક જ પ્રવાહ મળતો હોય છે આપણને। એવી જ રીતે આપણે આગળ વાત કરીએ તો આખા ચેપ્ટરમાં જે ભણવાનું છે એ હવા પ્રવાહ નહીં, આપણે આગળ તરલ મિકેનિક્સમાં ધોરણ 11માં ભણી ગયા કે કોઈ ધીમું ઝરણું વહેતું હોય પાણીનું તો એવા વહનને સ્થાયી વહન કહેવામાં આવે છે। તો અહીંયા પણ પ્રવાહના આવા સ્થાયી વહનની જ વાતો કરીશું। એમાં આપણે જે ઉદાહરણ જોઈએ છીએ જે રોજિંદા વ્યવહારમાં પ્રવાહનો ઉપયોગ કરીએ છીએ, દાખલા તરીકે તમારી ઘડિયાળ હશે, ઘડિયાળનો જે સેલ છે એના દ્વારા જે પ્રવાહ મળે છે એ કેવો તો સ્થાયી હોય છે। પછી બીજા આપણે કેલ્ક્યુલેટર વાપરીએ છીએ, તમે મોબાઈલ પણ અત્યારે એનો ઉપયોગ કરતા હશો, પછી કોમ્પ્યુટર લેપટોપ, આ બધાની અંદર જે પ્રવાહ હોય છે એ પ્રવાહ સ્થાયી હોય છે। એટલે આપણે જે ભણીએ છીએ, આપણે જે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ લગભગ સ્થાયી પ્રવાહનો જ ઉપયોગ કરીએ છીએ। લેબોરેટરીમાં પણ આપણે બેટરીનો ઉપયોગ કરીએ છીએ પાવર સપ્લાયની, એ પાવર સપ્લાયની બેટરી પણ જે પ્રવાહ આપે છે એ પ્રવાહ સ્થાયી પ્રવાહ હોય છે, સમય સાથે બદલાતો ના હોય એવા પ્રવાહને સ્થાયી પ્રવાહ કહેવાય, અને જે સમય સાથે બદલાતો હોય એવા પ્રવાહને આપણે સ્થાયી પ્રવાહ કહેતા નથી। અને એવા પ્રવાહમાં આપણે પહેલી વાત કરીએ વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો વિદ્યુત પ્રવાહ એટલે સામાન્ય રીતે વિદ્યુત ભારનું વહન થતું હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ રચાય છે। હવે વિદ્યુત પ્રવાહ માટે આપણે વાત કરીએ તો ધારો કે કોઈ એક આડછેદ આપણે વિચારીએ વાહકનો એક નાનો આપણે આડછેદ વિચારીએ, અને એ જે વાહકનો નાનો આડછેદ છે વિદ્યુત ભારના વહનની દિશાને લંબ, એટલે વિદ્યુત ભારના વહનની દિશાને લંબ એક આપણે નાનો આડછેદ વિચારીએ। હવે આ આડછેદમાંથી ધન વિદ્યુત ભારો પણ પસાર થતા હશે અને ઋણ વિદ્યુત ભારો પણ પસાર થતા હશે। ધન અને ઋણ એવા બંને પ્રકારના વિદ્યુત ભારો આ વાહકમાંથી પસાર થતા હશે। તો એવું જરૂરી નથી કે વાહકમાંથી આગળની દિશામાં જ બધા વિદ્યુત ભારો ગતિ કરતા હોય, આગળની દિશામાં પણ ગતિ કરતા હોય, પાછળની દિશામાં પણ ગતિ કરતા હોય, પણ પરિણામે જ્યારે વિદ્યુત ભાર પસાર થતો શોધીએ ત્યારે આગળની દિશાના વિદ્યુત ભારની સંખ્યામાંથી પાછળની દિશામાં ગતિ કરતા વિદ્યુત ભારની સંખ્યા આપણે બાદ કરતા હોઈએ છીએ। તો ધારો કે કોઈ વાહકનો એક નાનો વિદ્યુત ભારના વહનની દિશાને લંબ એક આડછેદ આપણે વિચારીએ, તો આ આડછેદમાંથી તે સમયમાં આગળની દિશામાં પસાર થતા ધન વિદ્યુત ભારો કેટલા? તો કે આગળની દિશામાં પસાર થતા ધન વિદ્યુત ભારો પ્લસ ક્યુ, અને આગળની દિશામાં પસાર થતા ઋણ વિદ્યુત ભારો ટી સમયમાં કેટલા? તો એ માઇનસ ક્યુ છે। અને માટે આપણે એમ કહી શકીએ કે આ વાહકમાંથી આગળની દિશામાં પસાર થતો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? તો કે તે સમયમાં આગળની દિશામાં પસાર થતો ધન વિદ્યુત ભાર એમાંથી આગળની દિશામાં પસાર થતો ઋણ વિદ્યુત ભાર આપણે બાદ કરવો પડે, એટલે કે આગળની દિશામાં ટી સમયમાં પસાર થતો પરિણામી વિદ્યુત ભાર કેટલો? ક્યુ બરાબર ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ આ ધન વિદ્યુત ભારમાંથી ઋણ વિદ્યુત ભાર બાદ કરવો પડે આગળની દિશામાં ગતિ કરતો। અહીંયા સ્થાયી પ્રવાહની વાત કરીએ તો સ્થાયી પ્રવાહમાં પસાર થતો વિદ્યુત ભાર છે એ સમયના સમપ્રમાણમાં હોય છે, અને માટે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે આ ક્યુ અને ટી નો જે ભાગાકાર અથવા ગુણોત્તર મળે એને આપણે શું કહીએ? તો કે વાહકમાંથી પસાર થતો અથવા વહેતો વિદ્યુત પ્રવાહ, એટલે વાહકમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એ ક્યુ અને ટી ના ગુણોત્તર જેટલો હોય છે। હવે જો વિદ્યુત ભારોનું વહન છે સ્થાયી ના હોય, એટલે કે વિદ્યુત પ્રવાહ સ્થાયી ના હોય,
विद्युत प्रवाह स्थायी न होय तो धारो के वाहकना आठे देले सपाटी माथी डेल्टा टी समय मा डेल्टा टी इतले टी अने टी प्लस डेल्टा टी वच्चे नो समय गाड़ो डेल्टा टी अहिया टी अने टी प्लस डेल्टा टी वच्चे नो समय गाड़ो इतले आ डेल्टा टी एले के डेल्टा टी समय मा पसार थतो विद्युत भार नो जत्थो डेल्टा क्यू होय तो डेल्टा टी ना एले के समय गाड़ा डेल्टा टी ना शून्य लक्ष माटे आने आपणे आम पण कही सकीए छे शॉर्ट मा लिमिट डेल्टा टी टेन्स टू जीरो माटे टी समय वाहक माथी अथवा आडछेद माथी पसार थतो प्रवाह आई बराबर लिमिट डेल्टा टी टेन्स टू जीरो डेल्टा क्यू भाग्या डेल्टा टी अने आ लिमिट आवी जाय एटले आपणे डेल्टा नी जग्याए डी क्यू बाय डीटी लखीए छीए आवो अस्थायी प्रवाह होय एना माटे नुं आ सूत्र छे समीकरण नंबर आपणो आ बे प्रश्न एवो पूछाय के विद्युत प्रवाह विशे नोंध लखो तो तमारे आटली वात लखवानी आ विद्युत प्रवाहोनी आपणे वात करीए तो सामान्य रीते घरगथ्थु वपराशमां जे प्रवाह मळे आपणे वापरीए छीए ए एम्पियरना क्रमनो होय छे आ विद्युत प्रवाहनो एकम छे ए एम्पियर छे आई नो एकम आ कयो एकम एसआई एम्पियर અને એમ્પિયર બરાબર શું તો કે એમ્પિયર બરાબર કુલમ પ્રતિ સેકન્ડ એમ્પિયર એક નેક્સ્ટ ટોપિક સુવાહકોમાં વિદ્યુત પ્રવાહો તો સુવાહકોમાં વિદ્યુત પ્રવાહો તેમાં જરા એક વાત સમજી લઈએ કે ધારો કે કોઈ વિદ્યુત ભારો છે અને વિદ્યુત ભારો પર જો ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એ વિદ્યુત ક્ષેત્રના કારણે એ વિદ્યુત ભાર પર લાગતું જે બળ છે એ F = Q / E આટલા મૂલ્યનું એ બળ અનુભવે જો હવે આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર ગતિ કરવા માટે મુક્ત હોય તા મુક્ત વિદ્યુત ભાર આ બળની દિશામાં ગતિ કરે જો વિદ્યુત ભાર ધન હોય તો ક્ષેત્રની દિશામાં જાય અને વિદ્યુત ભાર ઋણ હોય તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એ પ્રવેગી ગતિ કરશે પ્રવેગ કેટલો તો આપણે આવું ભણી ગયા છે પ્રવેગ એટલે બળ ભાગ્યા દળ કેટલો પ્રવેગ હોય તો કે એના દળ વડે બળને ભાગી નાખીએ બળને દળ વડે ભાગી નાખીએ અને જે મળે એટલા પ્રવેગથી ગતિ કરે હવે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો આવા મુક્ત વિદ્યુત ભારો કોઈ જગ્યાએ હોઈ શકે તો આ આપણું જે વાતાવરણ છે
અને એ પૃથ્વીના વાતાવરણમાં સૌથી ઉપરનું સ્તર કે જેને કહેવામાં આવે છે આયનોસ્ફિયર, આયનોસ્ફિયરનું સ્તર જે વાતાવરણ પૃથ્વીના વાતાવરણનું છેક ઉપરનું સ્તર કે જે આયનોસ્ફિયર છે, અને એ જે આયનોસ્ફિયર છે એ ધન વિદ્યુતભારો એટલે કે ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોનનું બનેલું છે, અને આ જે આયનોસ્ફિયરમાં રહેલા ધન વિદ્યુતભારો અથવા તો ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન અથવા ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન છે એ ગતિ કરવા માટે મુક્ત છે, અને માટે ત્યાં જો કોઈ વિદ્યુતભાર ઉપર બળ લાગે તો અથવા વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે તો એ વિદ્યુત ક્ષેત્રના કારણે આ વિદ્યુતભારો શું કરે, ગતિ કરી શકે. સામાન્ય રીતે આપણે વાત કરીએ તો સામાન્ય રીતે પરમાણુઓ અથવા તો અણુઓની વાત કરીએ, આયનોસ્ફિયરની વાત આપણે છોડી દઈએ. આયનોસ્ફિયરમાં આયનો કેમ બને છે એ આગળના અભ્યાસક્રમમાં છે. આયનોસ્ફિયર બનવા પાછળનું કારણ એ છે કે જ્યારે સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ વિકિરણો છે અથવા તો એક્સરે ઉપરના વિકિરણો છે, કોસ્મિક કિરણો છે, ગેમા વિકિરણો છે, આ ગેમા વિકિરણના ફોટોન એટલી ઊર્જા ધરાવતા હોય છે કે એ ફોટોનની ઊર્જા આ જે આયનોસ્ફિયરના જે પરમાણુઓ છે એ પરમાણુઓને મળે, અને પરિણામે એ જે પરમાણુઓ છે એ એમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ ઊર્જા મેળવે અને આ જે ઊર્જા મેળવેલા ઇલેક્ટ્રોન છે એમાંથી મુક્ત થાય, કારણ કે જે ફોટોનની ઊર્જા છે ખૂબ નીચી તરંગ લંબાઈ એટલે કે ઊંચી આવૃત્તિ વાળા કે જેને આપણે કહીએ છીએ કોસ્મિક કિરણો અથવા તો એક્સરે અને ઉપરના ગેમા વિકિરણો, એના ફોટોનની ઊર્જા છે આયનીકરણ સ્થિતિમાન કરતા જેટલી હોય છે, અને માટે આ ઇલેક્ટ્રોન આ ફોટોનનું શોષણ કરે અને એ આ જે ઇલેક્ટ્રોન છે મુક્ત કરે, અને ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે આયનોસ્ફિયર બને, આયનોનું એક સ્તર બને જેને આયનોસ્ફિયર કહેવામાં આવે. સામાન્ય રીતે કોઈ પરમાણુ કે અણુની વાત કરીએ તો પરમાણુ કે અણુમાં શું હોય તો કે ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન હશે અને ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ હશે. ન્યુક્લિયસ કેવો હોય છે? ધન વિદ્યુતભારિત, એટલે ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ અને ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન હોય છે, અને વિદ્યુતની દ્રષ્ટિએ આ તટસ્થ હોય છે, અને માટે આ ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ જેમની વચ્ચે કુલંબીય આકર્ષણ બળ જે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા આવા આકર્ષણ બળ ધરાવતા હોવાના કારણે આ મુક્ત નથી, એકબીજા સાથે જકડાયેલા હોય છે. સામાન્ય રીતે આપણે ધારો કે પાણી કોઈ પણ દ્રવ્યની વાત કરીએ તો કોઈ પણ દ્રવ્ય છે એ ઘણા બધા પરમાણુઓ અથવા તો અણુઓનું બનેલું હોય છે. દાખલા તરીકે આપણે પાણીની જ વાત કરીએ તો પાણી, એક ગ્રામ તમે પાણી લો તો એક ગ્રામ પાણીમાં લગભગ 10^22 ઘાત પાણીના અણુઓ થાય. લગભગ પાણીના અણુઓ કેટલા હોય? 10^22 ઘાત. હવે આ જે 10^22 ઘાત પાણીના અણુઓ છે એમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન સ્વતંત્ર પોતપોતાના અણુઓ સાથે જકડાયેલા નથી. પાણીના એક H2O અણુઓના જે ઇલેક્ટ્રોન છે એ બીજા H2Oના અણુઓ સાથે પણ આ બળ અમુક બળથી જકડાયેલા હોય છે. અને તમે ક્યાંક કેમેસ્ટ્રીમાં ભણ્યા હશો ડાયપોલ ફોર્સ, ખ્યાલ આવી ગયો? એટલે આવા બળોથી જકડાયેલા હોય છે આ, અને આવા બળોના કારણે જકડાયેલા હોવાથી આ પાણીમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ પણ અથવા તો વિદ્યુત ભારો છે એ પણ મુક્ત નથી. એવું જ નહીં પણ આપણે કોઈ પણ પદાર્થનો વિચાર કરીએ તો પદાર્થમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ પણ પોતાના પરમાણુઓ સાથે જકડાયેલા હોય છે અને એ પણ વિદ્યુતના વહન માટે મુક્ત નથી. પછી આપણે વાત કરીએ વાહકોની, તો જો વાહકોની વાત કરીએ ધાતુ પદાર્થોની, તો ધાતુ પદાર્થોમાં કઈક જુદી વાત છે. તો કે ધાતુઓમાં મહત્વની વાત કઈ, તો કે ધાતુઓમાં મહત્વની વાત એ છે કે ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. હવે ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન બન્યા કઈ રીતે?
तो कोई पण धातु पदार्थ छे ए धातु पदार्थ बने त्यारे छेल्ली कक्षाना जे वेलेंस इलेक्ट्रॉन छे ए वेलेंस इलेक्ट्रॉन पितृ परमाणु परथी मुक्त थई जाय और पितृ परमाणु परथी आ वेलेंस इलेक्ट्रॉन मुक्त थई जाय एटले जे न्यूक्लियस बने अथवा सॉरी ए जे परमाणु बने ए परमाणु परमाणु नहीं पण आयन बनी जशे। आम चौक्स स्थानों गोठवायेला धातुओं में धन आयनों होय छे अने आ जे छेल्ली कक्षाना जे इलेक्ट्रॉन छे ए मुक्त थई गयेला होय छे अने आ जे इलेक्ट्रॉन छे ए धन आयनोनी वच्चेना अवकाशमां केवी गति करता होय छे अस्त व्यस्त गति करता होय छे। एटलुं ज नहीं इलेक्ट्रोलाइट विद्युत द्रावणनो आपणे विचार करीए तो विद्युत द्रावणमां पण दाखला तरीके पाणी भर्युं छे पाणीनी अंदर तमे मीठुं अथवा NaCl नाखो તેની અંદર Na પ્લસ અને Cl માઇનસ આવા બે પ્રકારના આયનો હશે અને આને પણ જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રના કારણે આ ક્ષેત્રની દિશામાં બળ લાગે આના પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે કે આ આયનો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે અને વિદ્યુતનું વહન કરે અથવા વિદ્યુત પ્રવાહ રચાય ઇલેક્ટ્રોલાઇટ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તમે કેમિસ્ટ્રીમાં દ્રાવણોના ચેપ્ટરમાં આ બધું આવી ગયું છે આઈ થિંક લગભગ છે કેમિસ્ટ્રીમાં। હવે પાછા મૂળ વાત પર આવીએ આપણે ધાતુઓ પર તો આ જે સુવાહક ધાત્વિક સુવાહક છે અથવા ધાતુ પદાર્થો છે એ ધાતુ પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુતના વહનમાં ભાગ લેતા હોય છે અને એ કઈ રીતે બને એની વાત કરી નાખી કે પિતૃ પરમાણુમાંથી આ જે છેલ્લી કક્ષાના વેલેન્સ ઇલેક્ટ્રોન છે મુક્ત થઈ જાય અને વચ્ચેના અવકાશમાં આ જે ઇલેક્ટ્રોન છે એ ધન આયનો વચ્ચેના અવકાશમાં છે મુક્ત ગતિ કરે। હવે કોઈ વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પાડતા નથી વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ પ્રકારનું લાગુ પાડવામાં ના આવે ત્યારે શું થાય તો ત્યારે આ જે ઇલેક્ટ્રોન છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે અને આવી અસ્તવ્યસ્ત ગતિમાં આ ઇલેક્ટ્રોન આયનો સાથે અથડાય અમુક ઝડપ સાથે આયનો સાથે અથડાય આયન સાથે અથડાયા પછી પાછા એ એટલી જ ઝડપ પ્રાપ્ત કરતા હોય છે પણ અસ્તવ્યસ્ત ગતિના કારણે એમના વેગ સમાન હોતા નથી વેગ એટલે દિશા સાથે સંકળાયેલી રાશિ છે અને માટે દિશા સાથે સંકળાયેલી રાશિ હોવાના કારણે ભલે અથડામણ પછી એ એટલા જ મૂલ્યનો વેગ પ્રાપ્ત કરે પણ એટલા જ મૂલ્યનો વેગ હોવા છતાં એના વેગની દિશા સોરી એટલા જ મૂલ્યની ઝડપ હોવા છતાં વેગની દિશા બદલાય છે સોરી ઝડપ વેગની દિશા બદલાય છે અને માટે અથડામણ પછી એમના વેગ સમાન હોતા સોરી વેગ સમાન હોતા નથી અને માટે આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું ના હોય ઈ બરાબર 0 સોરી એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય ત્યારે પરિસ્થિતિ એવી હોય કે આ બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે આવા અને આવી અસ્તવ્યસ્ત ગતિના કારણે કોઈ એક દિશામાં ગતિ કરતો ચોખ્ખો વિદ્યુત ભાર એટલા જ મૂલ્યનો બીજી દિશામાં પણ ચોખ્ખો વિદ્યુત ભાર એટલે કે આ દિશામાં જેટલા ઋણ વિદ્યુતભાઈ ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે આપેલા સમયગાળામાં એટલા જ ઋણ વિદ્યુતભાઈ આ બાજુ ગતિ કરતા હશે અને માટે કોઈ પણ આડછેદનો આપણે વિચાર કરીએ તે આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુત ભાર કેવો થાય શૂન્ય થાય અને માટે એમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી। એટલે હાલ આપણે વાત કરીએ કે સુવાહકમાં વિદ્યુત પ્રવાહ પણ અત્યાર સુધી જે વાત કરી એમાં તો પ્રવાહ છે જ નહીં હવે આપણે પ્રવાહની વાત ચાલુ કરીએ તરત જરા જુઓ કે આપણો જે સુવાહક છે એ સુવાહકની ધારો કે આપણે એ આડછેદના ક્ષેત્રફળ ધરાવતો અને આડછેદનું ક્ષેત્રફળ આપણે કંઈ એ લઈએ એ આડછેદના ક્ષેત્રફળ ધરાવતો એક નળાકાર સુવાહક આપણે ધ્યાનમાં લઈએ અને આ જે નળાકાર સુવાહક છે એ નળાકાર સુવાહકમાં રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે આયનો સાથે અથડામણ પણ અનુભવતા હશે અને આવા અસ્તવ્યસ્ત ગતિના કારણે પરિણામી વિદ્યુતભારનો જથ્થો વહન પામતો શૂન્ય હશે અને માટે આપણે પ્રવાહ કેવો કહીએ છીએ શૂન્ય કહીએ છીએ પણ હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે એક ધન વર્તુળાકાર તકતી આની ત્રિજ્યા આપણે કેપિટલ આર લઈએ કેપિટલ આર ત્રિજ્યાનો આપણે વાહક લીધો હોય તો કેપિટલ આર ત્રિજ્યાની એક બે સુવાહક તકતીઓ લઈએ અને આ બે જે સુવાહક તકતીઓ છે એમાં એક જે તકતી છે એના પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને બીજી તકતી છે એટલે એના પર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે અને આવી જે બે પ્લેટો છે એ સુવાહકના બે આડછેદો પર જો આપણે લગાડી દઈએ તો વાહકના અંદરના વિસ્તારમાં
ધન પ્લેટ થી અથવા પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ ની દિશામાં વિદ્યુત ક્ષેત્ર પેદા થાય. આપણે એવું ભણી ગયા છે ક્ષેત્રની દિશા હંમેશા ધન થી ઋણ હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ધન પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ ની દિશામાં પેદા થાય. હવે આ ક્ષેત્રના કારણે વાહકમાં રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ ક્ષેત્રના કારણે બળ લાગે. બળનું સૂત્ર આપણે ભણી ગયા, બળ F = Q / E, પણ Q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર E, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ E, એનું મૂલ્ય ખાલી E, એટલે કે ક્ષેત્રની દિશામાં ઇલેક્ટ્રોન પર બળ લાગે અને આ બળના કારણે આ ઇલેક્ટ્રોન્સ છે મુક્ત ઇલેક્ટ્રોન્સ એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ દિશામાં પ્રવેગિત થશે. અને આ પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન છે એનું કામ શું? તો કે આ પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન્સ છે એ આ જે ધન પ્લેટ છે એને તટસ્થ કરવાનું, એટલે અહીંથી જે ઇલેક્ટ્રોન આ બાજુ આવશે એ આ ધન પ્લેટને તટસ્થ કરતા જશે. અહીંયા જેટલો ધન છે એટલો જ ઋણ વિદ્યુતભાર છે, એટલે અહીંયા જેવી બંને પ્લેટો તટસ્થ થઈ જશે એટલે આ જે પ્રવાહ છે એ અટકી જશે. એટલે અહીંયા જે પ્રવાહ મળે છે એ પ્રવાહ કેવો મળશે ભાઈ? તો કે આ પ્રવાહ છે એ ક્ષણિક મળે છે, ક્ષણિક પ્રવાહ મળે છે અને તરત જ આ પ્રવાહ બંધ થઈ જાય છે. હવે આપણે એટલે ક્ષેત્ર પણ ઝીરો થઈ જશે. હવે આપણે એવી એક રચના વિચારવી પડે કે અહીંયા જેટલા ઇલેક્ટ્રોન અહીંયા ધન પ્લેટ તરફ આવે એ ધન પ્લેટ તરફ આવતા ઇલેક્ટ્રોન ની અથવા વિદ્યુતભારની ભરપાઈ આપણે કોઈક રીતે જો કરીએ તો આ જે વિદ્યુત પ્રવાહ છે એ સ્થિત પ્રવાહ ચાલુ રહે. અને આ જે ભરપાઈ કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તેના માટે સામાન્ય રીતે આપણે બેટરીનો ઉપયોગ કરીએ છીએ, વિદ્યુત કોષનો. એટલે હવે આપણે આ જે ધન પ્લેટ છે આ પ્લસ ક્યુ, એ ધન પ્લેટને આપણે બેટરીના ધન ધ્રુવ સાથે અને આ જે માઇનસ ક્યુ ઋણ પ્લેટ છે એને બેટરીને આપણે ઋણ ધ્રુવ સાથે જોડીએ તો આ જે બેટરી છે એ બેટરીના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન જળવાઈ રહેશે અને આ ક્ષેત્ર સમાન જળવાઈ રહેશે. અને માટે અહીંથી જે ઇલેક્ટ્રોન અહીં આવશે, જેટલા ઇલેક્ટ્રોન અહીંથી આવશે ધન પ્લેટને તટસ્થ કરશે એટલા ઇલેક્ટ્રોન અહીં પાછા મળી રહેશે અને એટલા ઇલેક્ટ્રોન અહીં મળી રહેશે. માટે હવે વાહકમાં આ જે વિદ્યુત ક્ષેત્ર છે નિયમિત વિદ્યુત ક્ષેત્ર એ સતત ક્ષેત્ર આ દિશામાં આવશે, ક્ષેત્ર છે એ સતત એ જે અચળ છે એ જળવાઈ રહેશે અને વાહકના અંદરના વિસ્તારમાં આ દિશામાં ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એ પણ નિયમિત ચાલુ રહેશે અને વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે એ પણ નિયમિત ચાલુ રહેશે. અને આ જે કામ આપણે કોના દ્વારા કરાવીએ છીએ તો કે વીજ કોષ અથવા તો બેટરી દ્વારા. બેટરીનો સિમ્બોલ સામાન્ય રીતે ઈ વપરાય છે, ક્યાંક એને એપ્સિલોન પણ કહેવામાં આવે છે, ક્યાંક બેટરી બી પણ કહેવામાં આવે છે. એટલે ક્યાંક આ વીજ કોષોની રચના અથવા બેટરીની રચના સિમ્બોલ આવે ત્યાં ક્યાંક ઈ મુકાય, ક્યાંક એપ્સિલોન, ક્યાંક બી મુકાય અને ક્યાંક બેટરીનો વોલ્ટેજ વી પણ લખવામાં આવતો હોય છે. એટલે આ બધા સિમ્બોલ આવે તો બધા એકબીજાને સમતુલ્ય છે, એટલે બહુ ચિંતા કરવાની નહીં. એટલે આ વાહકમાં વિદ્યુત પ્રવાહો તે જે પ્રશ્ન છે એ તમારે ગોખવાનો નહીં, ખાલી ટેક્સ્ટમાં આ લેક્ચર સાંભળજો અને ટેક્સ્ટમાં બરાબર વ્યવસ્થિત વાંચી લેજો, આને લખવાની જરૂર નથી. હવે આપણે જે પ્રવાહની વાત કરી તો પ્રવાહ કેટલા કેવા ક્રમના એમ્પિયરના ક્રમનો પ્રવાહ આપણે ઘરગથ્થુ વપરાશમાં વાપરીએ છીએ, પણ જ્યારે આપણે આયનોસ્ફિયર આપણે જે વીજળી પડે અને વીજળી પડે ત્યારે વાદળમાંથી આ જે વાદળ છે એ વાદળમાંથી જમીનની દિશામાં જે પ્રવાહ મળે છે એ પ્રવાહ કેટલો હોય છે? તમે સાંભળ્યું હશે ક્યાંક વીજળી પડી અને ક્યાંક ઝાડ સુકાઈ ગયું અને ક્યાંક માનો કે કોઈ ગામ હોય અને ગામના કોઈ વિસ્તારમાં પડે તો એ ઘરના જે વાયરિંગ છે અથવા ઇલેક્ટ્રિક ઉપકરણો છે એને પણ નુકસાન થાય. તો એનું કારણ એ થાય કે આ જે વીજળી પડે એ જીવલેણ હોય છે. એનું કારણ શું? કે આ પ્રવાહ છે ને એ ઓછો નથી હોતો, 10,000 એમ્પિયરના ક્રમનો હોય છે, એટલે કે 10 કિલો એમ્પિયરના ક્રમનો પ્રવાહ રચાતો હોય છે. આપણે તો જે ઘરગથ્થું વપરાશમાં છે તે એમ્પિયરના ક્રમનો, એના કરતાં 10,000 ગણો પ્રવાહ રચાતો હોય છે. આટલો મોટો પ્રવાહ એટલે જીવલેણ કહી શકાય. અને એ સિવાય બીજી વાત કરીએ તો બાયોલોજીમાં તમારે ક્યાંક ચેતાતંત્ર આવતું હશે
અને એ જે ચેતાતંત્રની પેશીઓ છે એની અંદર પણ પ્રવાહો રચાતા હોય છે અને એ જે પ્રવાહો છે એ માઇક્રો એમ્પિયર ના કરના હોય છે ચેતાતંત્રની પેશીઓમાં જે પ્રવાહ રચાય એ કયા ક્રમનો માઇક્રો એમ્પિયર એટલે કે 10^-6 એમ્પિયર છો આ લેક્ચર માત્ર તમારે 2-3 વાર સાંભળવાનું વિડિયો લેક્ચર એક સરસ ટૂંકો પ્રશ્ન તમે ધોરણ 10 માં પણ ભણી રહ્યા છો ઓહ્મનો નિયમ પ્રેક્ટિકલ બી છે એનો તો ઓહ્મનો નિયમ તમારે ખાસ પહેલા યાદ રાખી લેવાનો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એના બે છેડે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં છે એટલે એનો નિયમ ખાસ યાદ રાખજો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાં વહેતો પ્રવાહ પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ એ તેના બે છેડે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાન ના તફાવતના સમપ્રમાણમાં હોય છે અહીંયા ખાસ યાદ રાખજો આ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે ખાસ યાદ રાખજો કે નિયત તાપમાને આ ભૌતિક પરિસ્થિતિમાં તાપમાન બહુ મહત્વનું છે તાપમાન નિયત તાપમાને તાપમાન બદલાય એટલે ભૌતિક પરિસ્થિતિ બદલાય મતલબ કે આ સંબંધ બદલાય એટલે એનો મતલબ એ થાય કે વિદ્યુત સ્થિતિમાન V ચલે છે I અને માટે V ભાગ્યા I બરાબર અચળ થાય અને આ જે અચળાંક છે એ અચળાંકને શું કહેવામાં આવે છે આર વાહક પદાર્થનો અવરોધ કહેવામાં આવે છે આ જે અવરોધ છે એ કઈ કઈ બાબત પર આધાર રાખે તો કે અવરોધ આર એ વાહકના દ્રવ્ય પર એટલે કે દ્રવ્યની જાત અને બીજી કઈ બાબત તો કે બીજી બાબતે તાપમાન તાપમાન બદલાય તો પણ બદલાય અને ત્રીજી બાબત છે વાહકનું પરિમાણ 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 એટલે જાડાઈ લંબાઈ આટલી ત્રણ બાબતો પર આધાર રાખે હવે આ અવરોધાર છે એનો એકમ શું તો એ ખાસ યાદ રાખજો કારનો એકમ સાયમન ઓહ્મ નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપેલો એટલે એનો એકમ છે ઓહ્મ એની સંજ્ઞા છે ઓમેગા એટલે જો એક વોલ્ટેજ લાગુ પાડેલો હોય તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો એ વાહકનો અવરોધ 1 ઓહ્મ કહી શકાય ખાસ યાદ રાખજો એનો એકમ અવરોધનું પારિમાણિક સૂત્ર પણ તમને આના આધારે આવડવું જોઈએ અવરોધનું પારિમાણિક સૂત્ર પૂછાય તો ખાસ યાદ રાખજો કે V નું પારિમાણિક સૂત્ર ભાગ્યા I નું V નું પારિમાણિક સૂત્ર શું થાય તો કે V નું પારિમાણિક સૂત્ર ભાગ્યા વિદ્યુત પ્રવાહનું આ વધારાની વાત છે પારિમાણિક સૂત્ર પૂછાય તો પારિમાણિક સૂત્ર પૂછાય તો
વિનું પારિમાણિક સૂત્ર કયું? તો વિનું પારિમાણિક સૂત્ર એમ એલ ટી એ 1 2 3 1 પહેલા બે ધન અને ભાગ્યા આઈ આઈ એટલે એમ્પિયર રાઈટ એ 1 ઉપર જાય એટલે એમ 1 એલ 2 ટી માઈનસ 3 અને એ માઈનસ 1 છે અને પેલો પ્લસ 1 ઉપર જાય એટલે માઈનસ 1 અને માઈનસ 1 માઈનસ 2 આ આવરોધારનું પારિમાણિક સૂત્ર પણ તમારે યાદ રાખવાનું ક્યાંક પૂછી નાખે તો ના વળે એવું ના આવ્યું ના મત્યા આ ધોરણ 11 માંનું કહેવાય ભૌતિક રાશિ 12 માં આવે છે એટલે આ પરીક્ષામાં પૂછી શકાય ઓમનો નિયમ લખવાનો સમજાવો તો તમારે અહીં સુધી વાત કરવાની આ એકમ પણ લખી દેવાનો કઈ કઈ બાબત પર આ આધાર રાખે એ પણ લખી દેવાનો અને આ પારિમાણિક સૂત્ર પૂછાય તો પણ તમે યાદ રાખજો સ્ક્રીનશોટ લઈ લેજો.